લખાવી કતાર, શાળામાં જ વિતાવી રાત। જુહાપુરાની ખાનગી શાળામાં એકઠા થયેલા આ વાલીઓ વિરોધ નથી કરી રહ્યા, ના તેઓ કોઈ રજૂઆત માટે રાતભરથી અહીં બેઠા છે। તેઓ તો પોતાના સંતાનોને સારું ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે છે। વિસ્તારની સૌથી સારી શાળામાં પોતાનું બાળક ભણે તે માટે આ એડમિશનની કવાયત છે। મર્યાદિત બેઠકો છે એટલે પહેલા ફોર્મ ભરીને પોતાના બાળકને એડમિશન મળી રહે તે માટે વાલીઓએ આખી રાત શાળાના જ પરિસરમાં વિતાવી। અહીંયા લોકો આજે રાત્રે જાગીને પોતાના બાળકો ભણાવવા માંગે છે। આજે એક ફોરમેન છે કે એક ચારી લારી ચલાવનારો છે કે એક દુકાન ચલાવનારો કે લારી ચલાવનારો, એ પોતે પોતાના બાળકને એનો જેવી જિંદગી ન જાય અને સારું અભ્યાસ લે એના માટે આ પ્રયત્ન છે। હા, રાત્રે અહીંયા રોકાયા હતા કેમ કે આ આની માંગ વધારે છે એફડી સ્કૂલની, એટલી એટલી ખાસ નહીં જેટલી અહીંયા છે ને। અહીંયા શું અમારા બાળકોને અમે એક પહેલીથી અમે બેસાડીએ ને તો અમારે 12 સુધી ટેન્શન નહીં કોઈ વાતનો, એટલે એક જ સ્કૂલમાં અમારે રહેવાનું અમારા બાળકોને, એટલે ભવિષ્યમાં અમારા બાળકો માટે જોવું ના પડે। TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ સારી શાળાઓ છે। મધ્યમ વર્ગમાંથી આવતા વાલીઓ પોતાના બાળકનું ભવિષ્ય સુધારવા માંગે છે, એટલે જ રાતભરનો ઉજાગરો વેઠીને પણ સંતાનના એડમિશન માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે। અહીંયા સ્કૂલનું સ્ટાન્ડર્ડ બી ઊંચું છે, પછી જે વધારે સારી સ્કૂલો બી નથી, અને બીજું છે કે અહીંયા આગળ જ્યારે જુનિયર કેજીમાં બાળકને એડમિશન મળી જાય તો 12th સાયન્સ અને BSc કોલેજ સુધી અહીંયા સ્કૂલ છે અમારી। ના, સ્કૂલો તો છે ઘણી બધી પણ વાલીઓને અહીંનો વધારે ક્રેઝ છે। સરકાર દાવો કરે છે કે હવે શિક્ષણનું સ્તર સુધર્યું છે, જો એવું જ હોત તો પોતાના બાળકોને સારું ભણતર આપવા વાલીઓએ ખાનગી શાળાના પરિસરમાં રાત રાત ભરના ઉજાગરા ન કરવા પડત। દર્શન રાવલ, TV9, અમદાવાદ। TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।